Durant ciò, Lisa è un regista. વિદ્યાર્થી ભાઈઓ, આપણે યુનિટ 1-4 સુધી પતી ગયા. હવે આપણા પુસ્તકમાં આવેલા પાન નંબર 47 ઉપર જે રિવિઝન છે એના વિશે આપણે શીખી રહ્યા છે. હવે એમાં એ ફની ટાઉન એ કાવ્ય મેં તમને શીખવાડ્યું, એમાં તમારી સમક્ષ કાવ્યની રજૂઆત કરી. કાવ્યનું મથાળું છે એ ફનિતા, બરાબર. એમાં મેં તમને સ્પેલિંગો સાથે સમજાવ્યું. હવે એના જ અનુસંધાનમાં એની નીચે કાવ્યની એક્સરસાઇઝ આપી છે. એમાં આપણને શું કહે છે, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દ જોડકા શોધો, બરાબર. કોઈ પણ કાવ્ય, તો એ કાવ્યમાં આપણે જોઈએ છીએ કે છેલ્લો જે શબ્દ હોય છે એ શબ્દ પહેલી અને બીજી રીતે જોડકાર હોય છે, એટલે સરખો ઉચ્ચાર આવતો હોય તેવા શબ્દ હોય છે. આ કાવ્યમાં પણ એ જ રીતે આપેલું છે. એમાં આપણને કહે છે કે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દ જોડકા શોધો. એમાં પહેલું ઉદાહરણ આપણને આપી દીધું છે ફ્લ્યુ અને ટ્રુ, બરાબર. છેલ્લી લીટીમાં આવે છે ફ્લ્યુ અને ટ્રુ, એ શબ્દ આપણને ઉદાહરણમાં આપી દીધું છે ફ્લ્યુ અને ઉચ્ચાર આપણે જોઈએ તો સરખો આવે છે. હવે એના જેવા જે જે બીજા શબ્દ આવતા હોય એ શબ્દ આપણે સરખા ઉચ્ચાર વાળા લખવાના છે. તો કાવ્યમાં જોઈશું તો પહેલું આવે છે ટાઉન, એની નીચે ડાઉન અને ડાઉન. ત્યાર પછી આવે છે ફ્લ્યુ અને બ્લુ, સરખો ઉચ્ચાર છે, બરાબર. એના પછી આવે છે સ્વીટ અને મીઠ, મીઠ. પછી પુલ અને રૂલ. કાવ્યમાં જોઈશું તો દરેક શબ્દ મળી રહે છે આપણને. અને પછી છે નેવર અને એવર, નેવર ઈવર. આ રીતે દરેકમાં આપણે સરખા ઉચ્ચારવાળા શબ્દ જોયા, કાવ્યમાંથી શોધ્યા, આપણે લખ્યા. પછી લોર અને પાવ એ પણ આવતું હોય છે, એટલે એના પછી આપણે લખીશું લોટ હાવ. એના પછી નીચે છે કે નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે, કાવ્યને આધારે શોધો. એ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બરાબર. આ એક નંબર, બે નંબર, નીચેની ક્રિયાઓ કોણ કરે છે, તે શોધો. અને તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. ધ્યાન આવી ગયો? પહેલું ઉદાહરણ આપ્યું છે, શું છે, ટોપ. ધ ટ્રીઝ ટોપ અ લોટ,
बराबर, द ट्रीज टॉक अ लॉट, એવી રીતે સ્ટીલ આવે છે, એ સ્ટીલ શબ્દ શોધી અને કાર્યમાંથી આખું વાક્ય બનાવવાનું છે. એમાં લખીશું પહેલું, ધ ટ્રીઝ સ્ટોલ ઈચ અધર્સ ફ્રુટ્સ. પહેલું વાક્ય આપણે બનાવ્યું. હવે તમને થશે કે અહીં સ્ટીલ શબ્દ આપ્યો છે અને કાવ્યમાં સ્ટોલ કેમ છે? તો સ્ટીલનું ભૂતકાળ સ્ટોલ થાય, બરાબર. એટલે કાવ્ય જે છે એ ભૂતકાળનું છે, બની ગયેલી ક્રિયા છે. એટલે ભૂતકાળ કોને કહેવાય? કે જે ક્રિયા થઈ ગઈ છે એને ભૂતકાળ કહેવામાં આવે છે. એટલે અહીં આગળ કાવ્યમાં જે શબ્દ આપ્યા છે એ બધા ભૂતકાળ છે, અને ચાલુ વર્તમાન કાળમાં અહીંયા આગળ આપણને જે શબ્દ આપ્યો છે એનું ભૂતકાળ બનાવી અને કાવ્યની રચના કરેલી છે. તો વર્તમાન કાળનું ભૂતકાળ સ્ટીલનું શું થાય? સ્ટોર. બરાબર. બીજું છે ફાઇટ વિથ, ફાઇટ વિથ બીજું છે શું? એમાં ધ ટ્રીઝ ફાઉટ વિથ વન અનધર, ધ ટ્રીઝ ફાઉટ વિથ વન અનધર. ત્રીજો શબ્દ છે શું છે? ગો ટુ સ્કૂલ, ગો ટુ સ્કૂલ. હવે અહીં જે ફાઇટ છે એનું ભૂતકાળ ફાઉટ થયું, એવી રીતે ગો જવું અને વેન એનું ભૂતકાળ છે, ગો ટુ ભૂતકાળ વેન, તો ગયો થશે, બરાબર. ગો ટુ સ્કૂલ. ફીસીસ વેન ટુ સ્કૂલ. ત્યાર પછી આગળ ચોથો શબ્દ છે ફ્લાય, ધ વોટર ફ્લ્યુ ઇન ધ સ્કાય. ફાઇટ નું ભૂતકાળ આઉટ, પછી સ્ટોલ નું ભૂતકાળ સ્ટીલ થયું, બરાબર. વાક્ય બનાવ્યું ધ ટ્રીઝ સ્ટોલ ઈચ અધર, ગો નું વેન, અને હવે આવે છે ફ્લાય. ફ્લાય નું શું થશે? ફ્લ્યુ. ધ વોટર ફ્લ્યુ, સોરી, ફ્લ્યુ ઇન ધ સ્કાય. પાંચમું છે, પાંચમો શબ્દ છે ફ્લાઇંગ ભૂતકાળ ફ્લ્યુ. હવે પાંચમો છે, પાંચમું વાક્ય આપણે બનાવીશું. જુઓ, વોક, વોક. વોકમાં શું થાય? ભૂતકાળ બનાવતા પાછળની પ્રત્યે લાગે એટલે એનું ભૂતકાળ વોકનું વોક થાય. ઉચ્ચારે કર પણ એની પ્રત્યય લગાવવા. ધ બર્ડ્સ વોક, પક્ષીઓ ચાલતા હોય. ધ બર્ડ્સ વોક. થઈ ગયું. કુલ પાંચ વાક્ય આપણે બનાવ્યા. કેવી રીતે બનાવ્યા? તો જે શબ્દ આપણને આપેલા જે જે ક્રિયાઓ કાવ્યમાં થતી હતી એ ક્રિયા પ્રમાણે આપણે કાવ્યમાંથી શોધીને વાક્ય બનાવ્યું. હવે આપણે આજે
શબ્દ જોયા ને, એ શબ્દ કેવા હતા? અમે પહેલા પણ ટોપ તો વર્તમાન કાળ, એનું ટોપનું ભૂતકાળ એની પ્રત્યે લાગી અને ટોપ બની ઉચ્ચારે જ, બરાબર. એને શું થાય? ધ ટ્રી ટોક અ લોટ, વૃક્ષો બહુ જ વાતો કરતા, ભૂતકાળ બની ગઈ ક્રિયા છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે ફાઈટ તો ફાઉટ થયું, ગો વેટ થયું, ટાઈમ ઉપયું થયું, વોક નું વોક. એટલે ભૂતકાળમાં કાવ્ય છે, બની ગઈ ક્રિયા હોય એ ક્રિયા પ્રમાણે આપણે કાવ્ય પ્રમાણે વાક્ય રચના જોઈ, અને અહીંયા ગળા કાવ્યના બે આપણે એક્સરસાઇઝ જોઈ. હવે આવતીકાલે આગળ જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી.